નમસ્તે મિત્રો, જો તમારા 11મા ધોરણની અંદર શ્વસનતંત્રનું એક ચેપ્ટર આવે છે, એ શ્વસનતંત્રની અંદર ઓક્સિજનનું વહનનો એક ટોપિક આપેલો છે. તો ઓક્સિજનનું વહન રુધિર દ્વારા શ્વસન સપાટીથી પેશી કોષો તરફ થતી ક્રિયા છે. એ ઓક્સિજનનું વહન રુધિર દ્વારા કેવી રીતે થાય છે તે આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજવાનું છે. ઓક્સિજન એ પાણીમાં એટલો બધો દ્રાવ્ય હોતો નથી, માટે 3% જ ઓક્સિજનનું વહન રુધિર રસ દ્વારા થતું હોય છે. પરંતુ બાકીનો 97% જે ઓક્સિજન છે મિત્રો, એ આરબીસી એટલે કે રક્તકણ દ્વારા તેનું વહન થાય છે. કારણ કે રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે ને એ હિમોગ્લોબિન એ ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. કારણ કે હિમોગ્લોબિનને આપણે શ્વસન રંજક દ્રવ્ય કહીએ છીએ, કારણ કે તે શ્વસન વાયુના વહન સાથે સંકળાયેલું હોય છે. તો આરબીસીની અંદર જે હિમોગ્લોબિન હોય છે તે ટેટ્રામર સ્વરૂપે આવેલું હોય છે. હિમોગ્લોબિન કયા સ્વરૂપે હોય છે? ટેટ્રામર. ટેટ્રામર એટલે કે તેના બંધારણમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જો અહીંયા હું દોરીને બતાવું છું, આ 2, 3 અને આ 4, 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા સાથે એફી આયન ત્યાં જોડાયેલો હોય છે. ત્યાં એફી આયન તેની સાથે જોડાયેલો હોય એટલે Fe+2 ત્યાં આગળ બાઇન્ડિંગ અવસ્થામાં હોય છે. આ હિમોગ્લોબિનનું બંધારણ છે. તો Fe+2 છે આ એફી આયન, એ ઓક્સિજન સાથે બાઇન્ડિંગ અવસ્થામાં આવે છે ને એ ઓક્સિજનનું તે શું કરે છે? વહન કરે છે. તો કેવી રીતે વહન થતું હોય છે? તો તેને આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજીએ કે હિમોગ્લોબિન ટેટ્રામર એટલે કે HB4 આપણે જેને કહીએ છીએ, બરોબર, કારણ કે તેના બંધારણમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. તે ઓક્સિજન સાથે જોડાય છે અને શું બનાવે મિત્રો? HB4O2 નું નિર્માણ કરે છે. આ HB4O2 ફરી પાછો ઓક્સિજન સાથે જોડાય તો શું બને? HB4O4 નું નિર્માણ થાય છે. HB4O4 સાથે ફરી પાછો એક ઓક્સિજન પરમાણુ જોડાય તો HB4O6 નું નિર્માણ થાય છે. HB4O6 ની સાથે ફરી પાછો એક ઓક્સિજન પરમાણુ જોડાય તો HB4O8 નું નિર્માણ થાય છે. HB4O8 ને આપણે HBO2 પણ કહી શકીએ છીએ. 4, 2, 8 તો HBO2, જેને ઓક્સી હિમોગ્લોબિન તરીકે ત્યાં ઓળખવામાં આવે છે. અને શું કહેવાય મિત્રો? ઓક્સી હિમોગ્લોબિન, બરોબર મિત્રો. આ જે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે જોડાતો જાય છે. એક હિમોગ્લોબિનની સાથે 4 ઓક્સિજન પરમાણુ જોડાતા હોય છે. ચારે ચાર ઓક્સિજન પરમાણુ હિમોગ્લોબિન સાથે જોડાય છે ત્યારે આ હિમોગ્લોબિન કેવો કહેવાય? સંતૃપ્ત હિમોગ્લોબિન કહેવાય, સેચ્યુરેટેડ હિમોગ્લોબિન કહેવાય. હિમોગ્લોબિનની જેટલા ઓક્સિજન પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા હતી તે બધા જ ઓક્સિજન પરમાણુ એ હિમોગ્લોબિન સાથે શું થાય છે? જોડાતા હોય છે. તો એક હિમોગ્લોબિનના અણુ સાથે 4 એફી આયન આવેલા હોય છે, માટે તે 4 ઓક્સિજન અણુ ત્યાં જોડી શકે છે. તો એક હિમોગ્લોબિનની સાથે ઓક્સિજનના કેટલા અણુ જોડાય છે? 4 અણુ જોડાય છે. પરિણામે આવા હિમોગ્લોબિનને સંતૃપ્ત હિમોગ્લોબિન કહેવામાં આવે છે. આ ક્રિયા ઉલટી દિશામાં પણ થતી હોય છે, રિવર્સ ક્રિયા થતી હોય છે. રિવર્સ ક્રિયામાં એટલે કે ઓક્સિજન અણુ મુક્ત થાય છે, જેને ઓક્સી હિમોગ્લોબિન વિયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાને શું કહીશું મિત્રો? ઓક્સી હિમોગ્લોબિન વિયોજન. તો ઓક્સી હિમોગ્લોબિન વિયોજનની ક્રિયા છે, તે ક્રિયામાં ઓક્સિજનનો અણુ શું થાય છે? પછી એ મુક્ત થતો હોય છે. હવે અહીંયા ઓક્સિજનનો અણુ જોડાય છે તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ક્યાં વધારે હોય છે? તો જ્યાં પાર્શિયલ ઓક્સિજન વધારે હોય છે ત્યાં હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી વધારે હોય છે. તો આ ક્રિયા ક્યારે થાય છે? તો પાર્શિયલ ઓક્સિજનનું પ્રેશર કેવું હોય? વધારે હોય છે, બરોબર. આંશિક ઓક્સિજન દબાણ કેવું જોઈએ? વધારે હોય ત્યારે આ ક્રિયા થાય છે. પરંતુ પાર્શિયલ ઓક્સિજન પ્રેશર ઓછો હોય અને પાર્શિયલ CO2 વધારે હોય છે ત્યારે ઓક્સી હિમોગ્લોબિન વિયોજન પામે છે, બરોબર. તો રિવર્સ ક્રિયા થશે તો પાર્શિયલ ઓક્સિજન કેવો હશે? ઓછો હશે. પરંતુ પાર્શિયલ CO2 નું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે ત્યારે આ ક્રિયા થતી હોય છે. તો આ બાજુ પણ આપણે એવી રીતે સમજી શકીએ, પાર્શિયલ ઓક્સિજન વધારે હોય છે પરંતુ પાર્શિયલ CO2 કેવો જોઈએ? અહીંયા ઓછો જોઈએ,
तो हिमोग्लोबिन नी ऑक्सीजन साथे नी एफिनिटी क्यारे वधारे होय, त्यारे पार्शियल ऑक्सीजन नुं प्रमाण वधारे होय। परंतु पार्शियल ऑक्सीजन એટલે કે ઓક્સિજન નું હિમોગ્લોબિન સાથેની એફિનિટી ને અસર કરતા પરિબળો તરીકે આપણે પાર્શિયલ CO2 ને પણ લઈ શકીએ છીએ। જ્યારે પાર્શિયલ CO2 નું પ્રમાણ વધે છે ત્યારે હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથેની એફિનિટી શું થાય છે, ઘટતી જાય છે। તો આ બાજુ શું થાય છે, હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથે ની એફિનિટી વધે છે, ક્યારે વધે, પાર્શિયલ ઓક્સિજન વધારે હોય ત્યારે। આ બાજુ હિમોગ્લોબિન ની ऑक्सीजन साथे नी एफिनिटी घटे छे, परिणामे हिमोग्लोबिन माथी ऑक्सीजन अणु शू थाय छे, मुक्त थाय छे, माटे ऑक्सी हिमोग्लोबिन वियोजन पामे छे। बरोबर मित्रों, तो ऑक्सीजन हिमोग्लोबिन थी मुक्त क्यारे थशे, तो पार्शियल ऑक्सीजन ओछो हशे ने पार्शियल CO2 केवो हशे, वधारे होय छे। तो आ कंडीशन कई बाजु बने छे, तो आवी कंडीशन ए पेशी कोषो नी आजुबाजू बनती होय छे। क्या बने छे, पेशी कोषो नी आजुबाजू। तो पेशी कोषो मां क्रिया थती होय छे, परंतु आ क्रिया क्यां थाय छे, तो श्वसन सपाटी ऊपर, एटले के फेफसामां थती क्रिया छे। तो आवी क्रिया श्वसन सपाटी ऊपर थती होय छे, समझी लीधुं। कारण के श्वसन सपाटी ऊपर पार्शियल ऑक्सीजन नुं प्रेशर वधारे होय छे, पार्शियल ऑक्सीजन नुं प्रेशर जेम वधारे તેમ હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથેની એફિનિટી કેવી હોય છે, વધારે હોય છે। તો હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથેની એફિનિટી પાર્શિયલ ઓક્સિજન વધારે હોય ત્યારે હોય, પરંતુ તે એફિનિટી ને અસર કરતા પરિબળ તરીકે પાર્શિયલ CO2 છે। એ પાર્શિયલ CO2 નું પ્રમાણ વધે છે ત્યારે હિમોગ્લોબિન ઓક્સિજન થી શું થાય છે, મુક્ત થતો હોય છે। તો HB ની ઓક્સિજન સાથેની એફિનિટી ને ઇફેક્ટ કરતા પરિબળ તરીકે પાર્શિયલ એક CO2 આવે। બીજું, જેમ CO2 નું પ્રમાણ વધે તેમ H+ વધતો હોય છે, બરોબર। પાર્શિયલ CO2 વધે તેમ H+ શું થાય છે, વધે છે। કેમ H+ વધે મિત્રો, તો આપણે અહીં આગળ સમજી લઉં, સમજાવી દઉં તમને કે H2O એ CO2 સાથે જોડાઈને શું બનાવે છે, H2CO3 બને છે। જેમ CO2 નું પ્રમાણ વધે તેમ H2CO3 બને છે। H2CO3 એક કાર્બનિક એસિડ છે, તો કોઈ ઘટક જ્યારે એસિડિક અવસ્થામાં આવે છે ત્યારે તે H+ ને શું કરે છે, મુક્ત કરે છે, અને HCO3- નું નિર્માણ થાય છે। માટે જેમ CO2 નું પ્રમાણ વધે તેમ H+ નું પ્રમાણ શું થાય છે, વધતું હોય છે। તો PCO2 એટલે કે પાર્શિયલ CO2 વધે તો H+ નું પ્રમાણ શું થાય છે, વધે છે। આ બાજુ પાર્શિયલ CO2 ઘટે તો H+ નું પ્રમાણ શું થાય છે મિત્રો, ઘટે છે। H+ ઘટે છે, આ બાજુ H+ વધે છે, તો H+ એ શું છે, તો એસિડિક આયન છે। તો એસિડિક આયન નું પ્રમાણ આ બાજુ ઘટે છે, એસિડિક આયન નું પ્રમાણ ઘટે તો pH શું થાય છે, વધે છે। તો આ બાજુ pH શું થશે મિત્રો, વધે છે। આ બાજુ એસિડિક આયન નું પ્રમાણ વધે છે, એનો મતલબ કે pH શું થાય છે, ઘટે છે। તો આ બાજુ pH ઘટે છે, સમજી લીધું। આ ઉપરાંત ટેમ્પરેચર, તો શ્વસન સપાટી ઉપર ટેમ્પરેચર, તાપમાન ઓછું હોય છે જ્યારે પેશી કોષોની આજુબાજુ, એટલે કે પેશી કોષોની અંદર ચયાપચયની ક્રિયા થાય છે, ચયાપચયની ક્રિયાને પરિણામે ત્યાં હીટ ઉત્પન્ન થાય છે, ને હીટ ઉત્પન્ન થાય છે પરિણામે ત્યાં ટેમ્પરેચર, તાપમાન શું થાય છે મિત્રો, વધતું હોય છે। તો આ પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ CO2 કેવો હોય, વધારે હોય, કારણ કે પેશી કોષોની અંદર ચયાપચયની ક્રિયા થાય છે, અને ચયાપચયની ક્રિયાથી CO2 ઉત્પન્ન થાય છે, માટે ત્યાં પાર્શિયલ CO2 પ્રેશર કેવું હોય છે, વધારે હોય છે। પાર્શિયલ CO2, CO2 જેમ વધે છે તેમ H+ પણ શું થાય છે મિત્રો, વધતો હોય છે। H+ વધે તો pH શું થાય છે મિત્રો, ઘટે છે, કારણ કે H+ એટલે કે એસિડિક આયન વધે છે, પરિણામે એસિડિકતા વધે છે, એસિડિકતા વધે એટલે કે pH 7 થી શું થાય છે, ઘટતી હોય છે। બીજું કે ત્યાં ચયાપચયની ક્રિયાનો દર વધારે હોય છે પેશી કોષોમાં, ચયાપચય વધારે થાય છે, પરિણામે ત્યાં હીટ ઉત્પન્ન થાય છે, ને હીટ ઉત્પન્ન થવાની પરિણામે ત્યાં ટેમ્પરેચર પણ વધતું હોય છે। આ ઉપરાંત 2-3 ડાયફોસ્ફોગ્લિસરેટ, એનું પ્રમાણ પણ શ્વસન સપાટી પર કેવું હોય છે, ઓછું હોય છે। પરંતુ પેશી કોષોની આજુબાજુ જ્યાં જારક શ્વસનની ક્રિયા થાય છે, પેશી કોષોમાં જે જારક શ્વસનની ક્રિયામાં જે ગ્લાયકોલિસિસની ક્રિયા થાય છે, એ ગ્લાયકોલિસિસની ક્રિયા દરમિયાન 2-3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, પરિણામે પેશી કોષોમાં જારક શ્વસનની ક્રિયાને પરિણામે 2-3D ડાયફોસ્ફોગ્લિસરિક એસિડનું પ્રમાણ વધતું જાય છે। તો આ જે પરિબળો છે એ શાના માટે જવાબદાર છે, ઓક્સિહિમોગ્લોબિન વિયોજન માટે જવાબદાર છે। જ્યારે આ પરિબળો છે તે
ऑक्सीइमोग्लोबिन ऑक्सीजन ए हिमोग्लोबिन साथे ત્યાં આગળ એટ્રેક્ટ થતો હોય છે એટલે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાતો હોય છે તો આ કન્ડિશનમાં આર્ય ક્રિયા થાય છે જ્યારે આ કન્ડિશન હોય છે ત્યારે રિવર્સ ક્રિયા થતી હોય છે તો ઓક્સિજન હિમોગ્લોબિનનું સંયોજન ક્યારે થાય છે ને ઓક્સિજન હિમોગ્લોબિન સાથેનું વિયોજન ક્યારે થાય છે તેના વિશે આપણે આ અહીંયા આગળ એક ટૂંકી માહિતી આપણે મેળવી છે સમજી લીધો મિત્રો શું થયું હિમોગ્લોબિન એ ટેટ્રામર સ્વરૂપે હોય છે ટેટ્રામર એટલે કે ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા છે છેને ચાર બરોબર જેમાં બે આલ્ફા શૃંખલા હોય છે અને બે બીટા શૃંખલા હોય છે ટેટ્રામરમાં શું હોય છે બે આલ્ફા અને બે બીટા શૃંખલા આવેલી છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા સાથે આયન જોડાયેલો છે Fe+2 જોડાયેલા હોય છે તો ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય તો ચાર તે Fe+2 આયન જોડાયેલો હોય ને Fe+2 આયન સાથે ઓક્સિજન જોડાતો હોય છે તો ચાર Fe+2 હોય તો ચાર ઓક્સિજન અણુ ત્યાં બાઇન્ડિંગ થતા હોય છે તો Hb4O2 આપણે કહીશું Hb4 એટલે કે ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા ની સાથે એક ઓક્સિજન અણુ જોડાય તો Hb4O2 બને છે ફરી પાછો એક જોડાય તો Hb4O4 બને છે ફરી પાછો એક જોડાય છે ત્યારે Hb4O6 બને છે ફરી એક જોડાય છે ત્યારે Hb4O8 તો 1 2 3 અને 1 આચ્યા ચારે ચાર ઓક્સિજન અણુ શું થઈ ગયા જોડાઈ ગયા તો પરિણામે આવો જે હિમોગ્લોબિન હોય છે તેને આપણે સંતૃપ્ત હિમોગ્લોબિન કહેતા હોઈએ છીએ સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ હિમોગ્લોબિન બરોબર જેને આપણે HbO2 પણ કહેવામાં આવે છે જેને ઓક્સી હિમોગ્લોબિન તરીકે ઓળખીએ છીએ પરંતુ જ્યારે ઓક્સી હિમોગ્લોબિનનું વિયોજન પણ થતું હોય છે એટલે કે આ ક્રિયા કે રિવર્સ ક્રિયા પણ થતી હોય છે બરોબર પ્રતિવર્તી અસર છે આવીએ તો જ્યારે પેશી કોષોની આજુબાજુ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી શું થાય છે ત્યાં ઓછી હોય છે કેમ ઓછી હોય છે કારણ કે પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ CO2 નું પ્રમાણ વધારે હોય છે H+ વધારે હોય છે તાપમાન વધારે હોય છે ને 2-3 ડાયફોસ્ફોગ્લિસરીક એસિડનું પ્રમાણ પણ વધારે હોય છે પરંતુ પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે ઓછો હોય છે માટે આ જે આખી જે ક્રિયા છે તે ઉલટી દિશામાં થતી હોય છે જેને ઓક્સી હિમોગ્લોબિન વિયોજન કે તરીકે આપણે ઓળખીએ છીએ હવે આ શાના માટે સમજાવું છું મિત્રો તો શ્વસન સપાટી ઉપર શું થશે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની એફિનિટી વધશે એટલે કે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે જોડાશે બરોબર અને CO2 એ હિમોગ્લોબિનથી મુક્ત થાય છે કારણ કે CO2 ને હવે આપણે ક્યાં મોકલવાનો છે વાયુ કોષ્ઠમાં મોકલવાનો છે જ્યારે વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજનને ક્યાં લાવવાનો છે રુધિરની અંદર લાવવાનો છે માટે શ્વસન સપાટી ઉપર હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી વધારે આ પરિબળોને કારણે હોય છે બરોબર જ્યારે પેશી કોષોમાં જાય છે ત્યારે પેશી કોષોમાંથી હિમોગ્લોબિનમાં પેશી કોષોમાં હિમોગ્લોબિનની સાથે જોડાયેલો ઓક્સિજનને આપણે ત્યાં મુક્ત કરવાનો છે ને ઓક્સિજનને આપણે પેશી કોષોની અંદર મોકલવાનો છે બરોબર જ્યારે પેશી કોષોમાંથી આવેલો CO2 એ ત્યાં હિમોગ્લોબિન સાથે જોડાવાનો છે માટે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ત્યાં શું થશે ઓછી કરવા માટે આ પરિબળો જવાબદાર છે તો પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે ઓછો હોય છે પાર્શિયલ CO2 વધારે હોય છે પરિણામે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઓછી થાય છે પરિણામે ઓક્સિજન હિમોગ્લોબિનથી શું થાય છે છૂટો પડતો હોય છે અને પેશી કોષોની અંદર જાય છે જે જારક શ્વસનની ક્રિયામાં ભાગ લેતો હોય છે આના આધારે આપણે હવે કેટલાક આપણે આલેખ જોઈ લઈએ આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો બરોબર ના હોય તો નોટ કરી રાખજો કારણ કે આ જે પોઈન્ટનો આ હાર્ટ કહેવાય હવે આપણે હિમોગ્લોબિન તો હિમોગ્લોબિન બે પ્રકારનું હોય છે એક એડલ્ટ હિમોગ્લોબિન જેને HbA કહેવામાં આવે છે અને શું કેવું હિમોગ્લોબિન કહેવાય એડલ્ટ ત્યાર પછી બીજું હિમોગ્લોબિન HbF છે જેને ફેટલ હિમોગ્લોબિન કહેવામાં આવે છે જે નવજાત શિશુઓમાં કે જે ગર્ભસ્થ જે બાળક હોય છે તેની અંદર જોવા મળતું હોય છે HbA આ HbF HbA ની અંદર બે આલ્ફા શૃંખલા હોય છે અને બે બીટા શૃંખલા હોય છે HbF ની અંદર બે આલ્ફા અને બે ગામા શૃંખલા આવેલી હોય છે તો આટલું યાદ રાખજો HbF એટલે કે ફેટલ હિમોગ્લોબિન જ્યારે HbA એટલે કે એડલ્ટ હિમોગ્લોબિન જ્યારે બાળક જન્મે છે ત્યારે તેના શરીરમાં HbF નું પ્રમાણ વધારે હોય છે જન્મ્યા પછી જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ HbF છે તે HbA માં કન્વર્ટ થાય છે તો જન્મ્યા પછી HbF છે સામો જન્મ્યા પછી HbF છે તે સામો રૂપાંતર થાય છે HbA માં રૂપાંતરિત થતો હોય છે હવે આપણે કેટલાક આલેખ જોવાના છે મિત્રો